ધોરણ છ પાઠ છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ નીતિશાસ્ત્ર સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર કે રાતતરંગીણી તો સી અર્થશાસ્ત્ર બે મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી મુદ્રા રાક્ષસ મેઘદૂત ઇન્ડિકા કે અર્થશાસ્ત્ર તો બી મેઘદૂત ત્રણ અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો અમદાવાદ રાજકોટ જૂનાગઢ કે પોરબંદર તો સી જૂનાગઢ ચાર ગિરિનગર જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો ચંદ્રગુપ્ત મૌર્ય પુષ્યગુપ્ત બિંદુસાર કે અશોક તો બી પુષ્યગુપ્ત પાંચ ચંદ્રગુપ્ત મૌર્યે અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો ઉજ્જૈન કાશી વૈશાલી કે શ્રવણ બેલગોડા તો શ્રવણ બેલગોડા એટલે ડી છ કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું કંધારનું પેશાવરનું કલિંગનું કે મૈસૂરનું તો સી કલિંગનું સાત ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા તર્કશાસ્ત્રમાં અર્થશાસ્ત્રમાં ગણિતશાસ્ત્રમાં જ્યોતિષશાસ્ત્રમાં તો બી અર્થશાસ્ત્રમાં આઠમું સસરો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો ઉપગુપ્તે ગૌતમ બુદ્ધે આનંદે કે ચાણક્યે તો એ ઉપગુપ્તે નવ મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગમાં કાર્યભાર સંભાળતા ખેતી વિભાગ લશ્કર વિભાગ ન્યાય વિભાગ કે ઉદ્યોગ વિભાગ તો એ ખેતી વિભાગ દસ મૌર્યયુગમાં બનેલ કયો રોડ માર્ગ એશિયાખંડનો સૌથી જૂનો માર્ગ છે મગધ મુલતાન રાજમાર્ગ પાટલીપુત્રથી પેશાવર રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ કે આમાંથી એક પણ નહીં તો સી ગ્રાન્ડ ટ્રંક રોડ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો ચંદ્રગુપ્ત તો બી મૌર્ય વંશના સ્થાપક પુષ્યગુપ્ત તો ડી સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ બિંદુસાર તો એ અશોકના પિતા અશોક તો સી બૌદ્ધ ધર્મના પ્રચારક વિષ્ણુગુપ્ત ચાણક્ય તો એફ પ્રખર રાજનીતિજ્ઞ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી ખોટું અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી સાચું ત્રણ મૌર્યયુગમાં પ્રાર્થના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવાતા સાચું ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે ખોટું ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો ખોટું ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ખોટું કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો ખોટું સમ્રાટ અશોક તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા સાચું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એક નંદવંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી ધનનંદ બે વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા કૌટિલ્ય ગોત્ર ત્રણ મેઘેસ્તનીસે ભારત વિશે ખાલગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો ઇન્ડિકા સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલગ્યા ધર્મ અપનાવ્યો હતો બૌદ્ધ મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો બૃહદ્રથ અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલગ્યા રહેતો ધમ્મ મહામાત્ર સાત મૌર્ય વહીવટીતંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા હતો રાજુક પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એકવી વાક્યમાં લખો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે બે મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો ચંદ્રગુપ્ત મૌર્યે બનાવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયાખંડનો સૌથી જૂનો અને મુખ્ય રોડ છે તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો ત્રણ જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીના લેખ છે મહાક્ષત્રપ રુદ્રદામાનો ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અશોકના રાષ્ટ્રીય યવનરાજનનો ચાર મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રના વિભાગ હતા કેન્દ્રીય પ્રાંતીય પ્રાદેશિક એટલે કે સ્થાનિક પાંચ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર માટે વિશેષ ભાર મૂક્યો હતો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો છ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો સમ્રાટ અશોકે ભારતના કશ્મીર પાંડ્ય ચોલ કેરળ અને ગાંધાર રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા સમ્રાટ અશોકે બ્રહ્મદેશ મ્યાનમાર સિલોન શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મિસિડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મને પ્રચાર પ્રસાર કરવાના પ્રયત્નો કર્યા આઠ મૌર્ય યુગના વહીવટીતંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્રસ્થાને હતો તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો બી નીચેના સ્થળો વિશે એક બે વાક્યમાં પરિચય આપો કલિંગ કલિંગ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું
તે મૌર્ય શાસનની સ્થાપના સમયે સ્વતંત્ર થયું હતું. કલિંગ સમ્રાટ અશોકે જીતી લીધું હતું. બે, શ્રવણબેલગોડા. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રવાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. જૂનાગઢ. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. પ્રશ્ન નંબર 5, એ નીચેના વિધાનો માટે કારણો આપો. સમ્રાટ અશોકે ઇતિહાસમાં મહાન રાજ્ય તરીકે સ્થાન ધરાવે છે કારણ કે સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું, તેનો વિસ્તાર કર્યો, તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ ઓડિશા પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો, પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડ જોઈને તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. તે ધર્મોપદેશ બોલી ગયો. 2, ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો ભાગ ભજ્યો હતો કારણ કે કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મૌર્યવંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતર હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહારુદ્દીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેના અને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય બેલગોડા કર્ણાટકમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્ય મગધની ગાદી પર 24 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. હવે પાટલીપુત્ર, સાંચી, કલિંગ, સારનાથ અને ગિરિનગર એ આપણે આમાંથી જોઈ અને પૂરવાના છે. ગિરિનગર, સારનાથ, સાંચી અને પાટલીપુત્ર. પ્રશ્ન નંબર 7, ટૂંકનો જ લખો. ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્ત તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને ભગત પર મૌર્યવંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણબેલગોડા કર્ણાટકમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. ભારતમાં સામ્રાજ્ય સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યે મગધની ગાદી પર 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારના મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકના અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો, બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધ જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. આ વિડીયો જોવો, સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો.